નવસારીમાં નશાના કાળા કારોબારમાં આરોપીનું નવું કિમ્યો સામે આવ્યો છે નકલી પગમાં ગાંજો સંતાડી તે વેચાણ કરતો વિકલાંગતાની આડમાં આરોપી નકલી પગમાં ગાંજો લગાવીને સંતાડતો હતો અને તે બાદમાં તેનું વેચાણ કરતો જો કે નશાના કારોબારમાં આરોપીનો આ કિમ્યો વધુ સમય સુધી ન ચાલ્યો અને પોલીસના હાથે તે ઝડપાઈ ગયો પોલીસે કુલ પચાસ હજારનાબુદામાલ સાથે આરોપી વિપ્રેશ મોય અને વાસુદેવ જોશીની ધરપકડ કરી છે હાલમાં ગાંજાનો સપ્લાય કરનાર વ્યારાની મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ છે ભાવનગરમાંથી વધુ એક વખત નશીલી સિરપનો જથ્થો પકડાયો છે ભરતનગર વિસ્તારમાં આઈ મેડિકલ એજન્સીમાંથી આ સિરપનો જથ્થો ઝડપાયો છે આઈ મેડિકલ એજન્સીને સીલ કરવામાં આવે છે પાંચસો ઓગણ્યા નશાકારક ઓફ સિરપના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક ઓફ સિરપના જથ્થાનું વેચાણ કરતા હતા અમદાવાદ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવે છે રાજકોટના પેઢીમાંથી દાગીનાની ચોરી ચોરી કરીને કારીગર ફરાર થયો છે શ્રી પ્રભુ કૃપા અને ગૌડલના પ્રિયા નવનીત ગોલ્ડ નામની પેઢીમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીના ચોરાયા છે મનોજ શર્મા નામના કારીગરે પાંચસો ગ્રામના સોનાના દાગીના લઈ નાસી છૂટ્યો હતો એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે સ્ટોન ફિટિંગ કરવા આપ્યું હતું બે દિવસ કટકે કટકે એટલે એ અમને ત્રણ ચાર દિવસ પછી જમા કરાવી દેતો હોય એ ગાળામાં એ લોકો જતો રહ્યો કારીગર વસ્તુ લઈને અંદાજ બસોના અગિયાર ગ્રામ જેવું સોનું છે સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતને મોટી ભેટ મળવા જઈ રહી છે પચીસમી ફેબ્રુઆરીએ પીએમ મોદી રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે રાજકોટની ધરતી પરથી પ્રધાનમંત્રી મોદી એઇમ્સના લોકાર્પણ સાથે અન્ય વિકાસ કાર્યોની પણ ભેટ આપશે પ્રધાનમંત્રી ચોવીસ તારીખે રાત્રે ગુજરાત આવશે જ્યારે પચીસમી એઇમ્સના લોકાર્પણ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે એઇમ્સના લોકાર્પણની સાથે તેઓ અડતાલીસ હજાર કરોડના નવા વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે રાજકોટથી દસ કિલોમીટર દૂર પરાપ પડિયા ગામમાં બસો એક એકરમાં અગિયારસો પાસઠ કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્યરત થઈ રહી છે જ્યારે આગામી સમયમાં બેડની સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર થઈ જશે ઋષિકેશ પટેલે રાજ્યભરના દર્દીઓને વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણા ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં સાતસો વીસ બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે અઢીસો બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે પ્રધાનમંત્રી મોદી પચીસી ફેબ્રુઆરી એઇમ્સનું લોકાર્પણ કરવા રાજકોટ આવી રહ્યા છે પીએમ મોદી રાજકોટના રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં સભાને સંબોધશે તેઓને સાંભળવા હજારોની સંખ્યામાં લોકો રાજકોટ આવે તેવું અનુમાન છે ત્યારે પ્રધાનમંત્રીના આગમનને લઈને એસટી વિભાગે પણ ખાસ તૈયારીઓ કરી દીધી છે લોકો સરળતાથી સભા સ્થળ ઉપર પહોંચી શકે તેના માટે એસટી વિભાગે ચૌદસો બસ ફાળવી છે જેમાંથી રાજકોટ એસટીની બસો જેટલી બસ હશે જોકે રૂટ કંટ્રોલ કરતા વખતે ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા છે તેમાં બસો બસ છે એ ફાળવવામાં આવશે પરંતુ જે રૂટ કંટ્રોલ કરવાની વાત છે તો જે રૂટ ઉપર અન્ય બસો છે એ પેસેન્જરને મળતી હોય તેમાંથીને જ આપણે બસ છે એ કંટ્રોલ કરશું જે કોઈ ગામડાની અંદર એક જ બસ જતી હશે તો એની ખાસ તકેદારી રાખવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસ ફેબ્રુઆરીએ રાજકોટ શહેરમાં જંગી સભાને સંબોધવાના છે ત્યારે પ્રધાનમંત્રીની આ સભામાં લોકો સરળતાથી આવી શકે અને સભા પૂર્ણ થયા બાદ પોતાના વતન પરત ફરી શકે એટલા માટે એસટી વિભાગ દ્વારા પણ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ એસટી વિભાગ દ્વારા જે છે અલગ અલગ બસો બસ ફાળવણી કરવામાં આવી છે જેમાં વાત કરવામાં આવે તો જે છે આ બસની ફાળવણી સમયે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કે જે ખૂબ જ ઓછી બસ જતી હોય તેવા કોઈ રૂટ કાપવામાં નથી આવ્યા એવા રૂટ ઉપર કંટ્રોલ કરવામાં આવ્યો છે કે જ્યાં બસની અવર જવર વધારે હોય જ્યાંથી લોકોને એક બસ એક રૂટ કપાય તો અન્ય બસ સરળતાથી મળી શકે એવા રૂટની પસંદ કરવામાં આવી છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ એસટી વિભાગ દ્વારા પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે હાલ રાજકોટ શહેર ખાતે પણ જે છે પ્રધાનમંત્રીના આગમનને લઈને અલગ અલગ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવકની શરૂઆત થઈ છે ખેડૂતોને આ વર્ષે નવા જીરાના છ હજાર રૂપિયા ભાવ મળી રહ્યા છે જે ગયા વર્ષે બાર હજાર રૂપિયા હતા ગત વર્ષે સારા ભાવ મળતા ગુજરાત સહિત રાજસ્થાનના મોટાભાગના ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું પરિણામે આ વર્ષે દોઢ ગણું જીરાના વાવેતર થયું હોવાનો અંદાજ છે વેપારીઓના મતે આગામી દિવસોમાં હજી પણ જીરાની આવકમાં સતત વધારો નોંધાશે અને જેના કારણે ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે જોકે જીરાના ભાવમાં નરમાશ આવ્યા બાદ ફરી તેજી જોવા મળશે તેવો વેપારીઓએ આશાવાદ વ્યક્ત કર્યો

ગત વર્ષે લગભગ બારેક હજાર રૂપિયા આજુબાજુ જીરુંના ભાવ મળ્યા હતા એ ઘટીને અત્યારે છ હજાર થયા છે એટલે ખેડૂત કેટલી સ્પીડથી બજારમાં વેચવા આવે છે એની પર બજારના ભાવની વધઘટનો અંદાજ આવશે પણ આ જે ભાવ છે એમાં કદાચ પાંચસોથી હજાર રૂપિયા જેટલો ઘટશે એવો અંદાજ છે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બે હજાર ત્રેવીસ ચોવીસના સુધારેલા તેમજ બે હજાર ચોવીસ પચીસના બજેટને બહાલી આપવામાં આવે છે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ કુલ નવસો પસ્તાલીસ કરોડના બજેટને મંજૂરી આપી છે બજેટની મંજૂર કરેલી રકમ પૈકી સત્તર કરોડની રકમ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ સ્વભંડોળમાંથી બજેટ માટે ફાળવી છે જો કે આ બજેટમાં તમામ સભ્યો તરફથી પોતાના મતવિસ્તાર માટે અગિયાર લાખના કામો સૂચવવામાં આવ્યા હતા તેવામાં કોંગ્રેસના સભ્યોએ સૂચવેલા કામને બજેટમાં સમાવાયું હોવાના કોંગ્રેસ તરફથી આક્ષેપો કરાયા છે ત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે સાથે જ તેમણે આગામી સમયમાં આ મુદ્દે કામગીરી થવી જોઈએ તેવું પણ જણાવ્યું છે અમારા સાત કોંગ્રેસના સભ્યો છે એમાંથી એક પણ સભ્યનું સૂચન હાલ આજે અમને આપ્યું છે લિસ્ટ એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી એ લોકો ખોટા આક્ષેપ કરે છે અમને પૈસા નથી મળતા આજે જિલ્લાના સૌથી વધુ પૈસા જસ્તન અને વિશ્વ વિસ્તારની મળ્યા ભાવનગરથી વિગતો આવી રહી છે શ્રીહોર પોલીસ સ્ટેશનમાં આપઘાતને લઈને સમાચાર સામે આવી રહ્યા છે એક વ્યક્તિ આપઘાત કર્યો છે ગઈકાલે રાત્રે દારૂના કેસ બાબતે અટકાત કરવામાં આવી હતી શ્રીહોર પોલીસ સ્ટેશનમાં ઉપરના માળેથી કૂદીને આપઘાત કર્યો છે ઉપરના માળેથી પટકાતા તેનું મોત થયું છે યુવકની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગરમાં દૂધ ભરેલું ટેન્કર પલટ્યું હોવાની ઘટના સામે આવે છે ચોટીલા રાજકોટ હાઇવે પર ટેન્કર પલટ્યું હતું ચાણપા ગામના પાટિયા પાસે ટેન્કર પલટ્યું હતું આસપાસના લોકો સહિત મહિલાઓ ટેન્કરમાંથી દૂધ લેવા બોટલ બેડા ડોલ સાથે પડાપડી કરતી પણ જોવા મળી આંગેની અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી સદનસીબે કોઈ જાનહાનીના બનાવ સામે આવ્યા નથી સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે